16 જૂનના રોજ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગ્રામીણ લોકો કલેક્ટર કચેરી સામે રેલી પ્રદર્શન કરી રહ્યા હતા. આજે એ કોઈપણ ભોગે પોતાના પ્રશ્નો હલ કરવા માંગતા હતા. અનેક લોકો પોતાના ગામડેથી પગપાળા ચાલીને અહીં પહોંચ્યા હતા, જેમાં ખેડૂતો, બાળકો, મહિલાઓ અને વૃદ્ધો બધા પોતાનું રોજિંદું કામ છોડીને આ રેલીમાં સામેલ થવા માટે આવ્યા હતા. આ રેલીનો મુખ્ય પ્રશ્ન હતો પાણી. આમ તો પાણીની સમસ્યા આખા ગુજરાતમાં છે, પણ સુરેન્દ્રનગરથી 46 કિલોમીટર દૂર આવેલું લીંબડી તાલુકાનું ચોકી ગામમાં આ પ્રશ્ન ખૂબ જ વિકટ હતો અને આ લોકજૂથ તેનું સાક્ષી છે. અને આ એક જૂથનો જ ભાગ છે કાંતાબેન. દૂર એક ગૌ પાણી ભરા જાવ જાવું પડતું હતું પાણી, તો અમે આખો દિવસ વયો જાય પાણીમાં. તો અમે એમ કીધું ગવાનું શું આપણે ઉકેલ કરી, એનું બધા કે આખો આખો દિવસ જાય પાણી તો આપણી ઘાણી કરી નાખી જશે. હા બેન, આખા ગામની બહેનોની આજ દશા છે પાણી વગરની. આપણે તો આપણી રીતે કંઈક કરવું પડશે, આપણે કોકની આશા ક્યાં સુધી આપણે રાખવાની. સાંભળ્યું કે ગામમાં કોઈ પિક્ચર દેખાડવા આવ્યું છે, અમે પિક્ચર જોવા ગયા. ફિલ્મ જોયા બાદ અમને ખબર પડી કે આપણા મળકમાં દ્વારા આ બતાવવામાં આવ્યું છે, અને તેવા ગામ ગામડાના પ્રશ્ન ઉપર ફિલ્મ બનાવી તેના નિર્ણય માટેમાં પ્રયત્ન કરે છે. તેથી અમે પણ અમારા પ્રશ્ન રજૂઆત તેમને આ કરી છે. શું તમારા તમારે મહિલા અધિકાર બનાવવું પડશે, મહિલા અધિકાર પદ બનાવશો. અમે તમારી સાથે સ્પેશિયલ પાણીનો પ્રશ્ન આપણે હાથ લઈએ અને આપણે આગળ વધીએ. પાણી તો મેળવી જ રહીશું. મનુભાઈ આયા, અમારે બધી બહેનો ભેગા કર્યા, મહિલા પંચ કર્યું, પછી અમે પાણીની જ્યાં અમે મિટિંગમાં જ્યાં પછી અહીંયા અમારે રેલી કાઢી, અમે પછી અમે કલેક્ટર સાહેબ કને જ્યાં અમે પાણીની માંગ્યું, માંગ કે અમને પાણી દેવું, પાણી જ દેવો, તો કે તમને અઠવાડિયા અંદર પાણી મળી જશે, તેમ અઠવાડિયા અંદર પાણી મળી જાય. ભલે અમને એટલી તકલીફ પડી પણ એમ પાણી મેળવીને રહ્યા અમે, તો પાણીનું અમારે તો શાંતિ, ઢૂકડા ધોવા હોય, પાણી ભરવા, બધું શાંતિ રીતે એમ થયું, ખુશ થયા પાણીથી. ગામમાં પાણી આવ્યું પણ કોઈ વિસ્તારને ગમ્યું નહીં. એક રાત્રે આવીને અમારે પાણીની લેન તોડી નાખી, ગામને હારું ન લાગ્યું. અમારી સામે એક નવી તકલીફ આવી ઊભી, જે પાઇપ લાઇન તોડી બધા રાજકારણીઓ હતા. અમારું પાણી ચાલુ કર્યું.